વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 દરમિયાન જે લડાઈઓ એના મુખ્ય કારણો એટલે કે પરિબળોની ચર્ચા કરીશું. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હતી ઈસવીસન 1871માં. તે અનુસાર યુદ્ધન અને તેના પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. સૌપ્રથમ જોઈએ આર્થિક પરિબળ. પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના જે ઘણા બધા પરિબળો જવાબદાર છે એમાં આર્થિક પરિબળ વિશે સૌપ્રથમ જોઈએ તો 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદને ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી 25મી માં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. બીજું કારણ જવાબદાર હતું લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ હતી તેને માટે લશ્કરી બળ પણ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યો અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. ત્રીજું કારણ જવાબદાર છે જૂથબંધીઓ અથવા તો ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, જ્યારે બીજી બાજુએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું. ચોથું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણાએ પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનો ધાર્યો કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામી હતી. પાંચમું પરિબળ છે વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર રોકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. અને છઠ્ઠું કારણ છે યુદ્ધ અંગેનો તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટ્વિટર્સ કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા
કે શક્તિમાનને જીવન હક છે તથા યુજે એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળીમારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનો કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો.